વિષય પર્યાવરણ પાઠ આપણે જોવાનો છે છઠ્ઠો, જળ એ જીવન. તો આપણને ખબર છે કે આપણે જળ વગર જીવી શકીએ નહીં. જળ મીન્સ પાણી, પાણી એ જ આપણું જીવન છે. પાણી વગર આપણે જીવવું મુશ્કેલ છે. તો આપણે જોઈએ કે પાણી પેલા આપણા શરીરમાં શેના માટે જરૂરી છે, કે શું છે પાણી. આપણે આખા પાઠની પેલા પ્રસ્તાવને જોઈએ. તો જળ એ જ જીવન છે અને પાણી છે એ આપણી અમૂલ્ય સંપત્તિ છે. પાણી વગર આપણે જીવી શકીએ નહીં, તેથી પાણી આપણે બચાવવું જોઈએ. પાણી બચાવો અને આપણે પણ બચવાનું. તો આપણે જોઈએ કે પાણીના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે. તો પાણી ક્યાંથી મેઇન આવે છે? તો પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. બાકી આપણે જોઈએ તો પાણી છે એ વરસાદ છે, ઝરણું, નદી, સરોવર, કૂવો, બોરવેલ વગેરેમાંથી આપણે પાણી મેળવી શકીએ છીએ. અને આ બધી જગ્યાએ આપણે પાણી છે તેનો સંગ્રહ કરી ફરીથી આપણે જીવનના ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો હવે જોઈએ કે પહેલાના સમય છે, તો પહેલાના સમયમાં વાવ હતી, કુવા હતા, જે અત્યારે આપણને ક્યાંય જોવા ના મળે. પણ ગામડામાં જાઓ તો લગભગ ગામડામાં તમને કુવા જોવા મળે છે. તો કુવા છે તો એ પગથિયા વાળા હોય છે, એ પણ એક પાણીનો સ્ત્રોત કહેવાતો હતો. તો આ પ્રકારની ચાર વાવ આવેલી છે આ પાઠમાં. આ પાઠમાં વચ્ચે આવશે ત્યારે હું તમને કહીશ કે ચાર વાવ છે ઈ ચારેય વાવના નામ છે. એમાં નંદા વાવ છે એમાં એક પ્રવેશ દ્વાર છે, જ્યારે બીજું છે ભદ્રા વાવ તો એમાં છે બે પ્રકારના એમ કે પ્રવેશ દ્વાર. ત્રીજી છે જયા, એમાં ત્રણ પ્રવેશ દ્વાર છે, અને વિજયા છે એમાં ચાર છે. તો આવી રીતના ચાર વાવ આવેલી છે, ચારેય વાવના દ્વાર અલગ અલગ છે. પછી ઘરમાં પાણીનો સંગ્રહ છે તો આપણે કઈ કઈ રીતે કરીએ છીએ? તો ઘરમાં છે તો આપણે ભૂગર્ભ ટાંકી, મીન્સ કે આપણે જમીનમાં ટાંકી હોય, ધાબા ઉપર ટાંકી હોય, પછી એવી રીતના એમ કે માટલું છે, ઘડો, ડોલ, બધામાં આપણે પીવાના પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. સવારે આપણે કલાક માટે પાણી આવતું હોય તો આપણે એમ કે એ રીતના આખો સંગ્રહ કરી લઈએ કલાકનો, અને પછી આપણે 24 કલાક માટે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને પાણીની દૈનિક ક્રિયા, તો આપણે કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ? તો રસોઈ છે, ઘર સાફ છે, કોઈ પણ વસ્તુ બનાવવામાં છે, તો એ રીતના આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ કે જળ, તો જળ એ જીવન છે. તો હવે આપણે પાઠ જોઈએ. તો પાઠ છે તો આમાં ઘણા વર્ષો પહેલાની વાત આપેલી છે, ઘણા વર્ષોની, કે આ ચિત્ર છે તો તમે જોવો છો પાઠ નંબર 6 માં, જે પહેલા પેજ ઉપર પાઠ નંબર 6 માં 51 પેજ નંબર ઉપર છે તે. તો એમાં એમ કે ગીડ સીસરનું છે આ ચિત્ર, છે ગીડ સીસરનું છે. તો ગીડ સીસરમાં સર છે, એનો અર્થ શું થાય છે? સરનો અર્થ થાય છે તળાવ. સર મીન્સ તળાવ. અને જેસલમેરના રાજા છે ગઢસિંહ, જેસલમેરના રાજા ગઢસિંહ છે, એણે 600 વર્ષ પહેલા લોકોની મદદથી આ તળાવ બનાવ્યું હતું. એ ગઢસિંહ રાજાએ તળાવ બનાવ્યું હતું. તળાવનો અર્થ શું થાય છે? સર. એટલે એનું નામ ગીડસી સર પાડવામાં આવ્યું છે. અને આ છે તો એની આજુબાજુમાં એમ કે પગથિયાવાળા ઘાટ બનાવવામાં આવેલા છે. પછી શણગારેલી પરસાળ, પરસાર એટલે એનો ફરતો કિનારો છે એ ઘુમટવાળો, અને કેમ કે એવી રીતના બનાવવામાં આવ્યો છે. મોટા ખંડ છે, ઓરડાઓ છે, અને ઘણું બધું એમ કે આપણને આમાં જોવા મળે છે. ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા હતા અને તળાવ સૌને ગમતું હતું. તેનું ચોખ્ખું રાખવાની કાળજી લેતા હતા. એ આ ઘાટ છે એની બાજુમાં એક સ્કૂલ છે, તો એ સ્કૂલમાં બધા છોકરા ભણવા આવતા હતા, તો એને તળાવ હતું એ બહુ જ ગમતું હતું, અને તળાવ છે એને ચોખ્ખું રાખવામાં આવતું હતું. આપને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ ચોખ્ખી હોય, સ્વચ્છ હોય તો આપણને ગમે, ગંદી હોય તો ગમે નહીં. તો એટલા માટે આ તળાવ છે એ ચોખ્ખું રહે તેની ખૂબ કાળજી રાખવામાં આવતી હતી. તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી છે એ ઘણા માઇલ સુધી ફેલાતું હતું. તળાવમાં આપને ખ્યાલ છે કે કોઈ પણ તળાવ હોય એમાં પાણી સંગ્રહ થાય છે. એ પાણી છે એ ઘણા દિવસ સુધી ચાલે, કે જ્યાં સુધી આપણે એનો ખૂબ ઉપયોગ ના કરીએ. એટલે એમ કે એ તળાવ છે એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે એક તળાવમાંથી બીજા તળાવમાં, બીજા તળાવમાંથી ત્રીજા તળાવમાં, એવી રીતના એમ કે અલગ અલગ એની સપાટી છે એના 3 સ્તર કરવામાં આવ્યા હતા. તો
તો એવી રીતના ઈ તળાવ છે ઈ સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવ્યું હતું. તો ઈ રીતના બધા તળાવ છે ઈ ક્રમશ એમ કે નવ તળાવ ભરાતા હતા. તો આવી રીતના એક તળાવમાંથી બીજા તળાવમાં જાય એવી રીતના ક્રમશ એને નવ તળાવ બનાવેલા હતા. તો આ નવે નવ તળાવ છે ઈ ક્રમશ ભરાઈ જતા હતા. વરસાદનું આ પાણી છે એ આખું વર્ષ વપરાતું હતું. આજે ગીડ સીસરનો ઉપયોગ થતો નથી, એટલે આજે છે એ આ ગીડ સીસરનો ઉપયોગ થતો નથી. તે નવ તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે. તો આજે આપણે જોઈએ તો પહેલા આ તળાવનો ખૂબ ઉપયોગ થતો હતો, પણ આજના સમયમાં આનો ઉપયોગ થતો નથી. કારણ કે આ તળાવની આજુબાજુ છે તો ઘણી બધી ઇમારતો છે, ઘણા મકાનો છે, એ બધું બનાવાઈ ગયું છે. એને હિસાબે એમ કે પાણી છે એ બધે રોકાઈ જાય છે અને તળાવમાં જઈ શકતું નથી. તો આ પાણી છે એ બધે વેડફાઈ જાય છે વરસાદનું, એને હિસાબે કોઈ એનો ઉપયોગ કરી શકતું નથી. હવે આપણે જોઈએ કે અવલોકન કરો અને શોધી કાઢો. તો આપણે જોઈએ કે તમારી શાળાની આસપાસના વિસ્તારમાં જુઓ કે ખેતર, પાકા રસ્તા, વાડી, ગટર એમ કે હોઈ શકે છે, ઢાળવાળા રસ્તા હોય, પથરાળ હોય અને સપાટી છે, તો એમ કે એમાં વરસાદનું પાણી, વરસાદ આવે તો વરસાદનું પાણી ગટર પાઇપમાં કે ખાડાઓમાં શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે. તો આપણે જોઈએ તો કે હા, આપણી સ્કૂલ, આપણે સ્કૂલે જતા હોઈએ તો આપણે અનુમાન કરતા હોઈએ કે આપણી સ્કૂલ છે તો એની આજુબાજુમાં ફૂલ વરસાદ આવે તો ક્યાંય પાણી ભરાઈ જાય છે, ક્યારેક ખાડા છે કાં તો ગટર હોય તો પાણી ડાયરેક્ટ જતું રહેતું હોય. તો આપણે જોઈએ તો કે હા, અમારા વિસ્તાર છે તો એમાં ઢાળવાળા ભાગમાં એમ કે પાણી છે એ વરસાદનું પાણી વિસ્તારમાં વહી જાય છે અને ડાયરેક્ટ ગટરમાં જતું રહે છે, તેથી ત્યાં પાણી ભરાતું નથી. અહીં પછી ટીપે ટીપે, તો જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ થાય છે. તો આપણે કહીએ કે ટીપે ટીપે સરોવર ભરાય, તો રાજસ્થાનમાં વરસાદ કેવો થાય છે? ઓછો. બધા કરતા રાજ્યમાં રાજસ્થાનમાં વરસાદ સૌથી ઓછો હોય છે. તો એમ કે ત્યાં છે તો આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે. તો કેટલાક એટલા પણ નથી આવતો, એટલે એમ કે છે કે ક્યારેક તો એટલો પણ નથી આવતો કે લોકો એનો વરસાદનો એમ કે પાણી છે એ આખું વરસ વાપરી શકે. એના માટે નદીઓમાં આખું વરસ પાણી હોતું નથી. આ વિસ્તારના મોટા ભાગના ગામડા છે એમાં પાણીની ફૂલ અછત, ભાગના ગામડામાં પાણીની અછત હોય છે અને અમુક ભાગમાં હોતી નથી. કારણ કે એ લોકો એનો સંગ્રહ કરે છે. જયારે પાણી આવે છે, અમુક ટાઈમે વરસાદ આવે છે, તો એમ કે ટીપે ટીપે એમ કે એક એક ટીપું ભરાય એ રીતના પાણીનો સંગ્રહ કરી લે છે. તો આપણે જોઈએ છીએ કે આપણે પાણીનો સંગ્રહ કરવો હોય તો કઈ રીતના કરી શકીએ? કે આપણું ધાબું છે તો ધાબા ઉપરથી પાણી જતું હોય તો આખો ધોધ રૂપે એમ કે પાઇપમાંથી પાણી નીકળતું હોય, તો એનો સંગ્રહ કરવા માટે આપણે શું કરીએ? ત્યાંથી એક લાંબો વોઇસ પાઇપ છે એને આપણે લઈએ અને પછી આપણે ભોમાં કે ભૂગર્ભ ટાંકી હોય એની અંદર ડાયરેક્ટ એ પાઇપ જવા દઈએ, જેથી આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ અને જે વરસતો વરસાદ છે એનું પાણી આપણે વેડફી શકતા નથી. જો એ પાણી રસ્તા પર જાય છે તો રસ્તા પરથી કોઈ તળાવમાં કે સરોવરમાં જાય, જમીનમાં જાય, એવી રીતના ઉતરી જાય. ઓલું આપણે સ્વપ હોય તો એનો એમ કે ઉપયોગ કરી શકીએ છીએ. આથી પાણીનો સંગ્રહ છે એ સૌ પ્રયત્ન કરવા જોઈએ. કામ છે, આ કામ છે એ વેપારી હોય કે મજૂર હોય, કારીગર હોય, ખેડૂત હોય, કોઈ પણ મળીને કરવું પડે. આ કામ છે એ કોઈ પણ મળીને કરવું પડે. કોઈ એક વ્યક્તિ કરે તો ચાલે? ના ચાલે. આપણે ગામ છે તો ગામને પાણીની અછત હોય તો આખા ગામે ભેગું થવું પડે, બધા એમાં સહમત થવું પડે. ક્યાંય આપણે સરોવર બનાવવું હોય, ક્યાંય નાનો એવો કૂવો કરવો હોય, તળાવ બનાવવું હોય, તો આખું કામ સહમત હોય અને બધા થઈને કરે સંપીને, તો એમાં પાણી પણ વધારે સંગ્રહ થઈ શકે છે અને કામ પણ સરળ બની શકે છે. તો આપણે જોઈએ કે મતદાન વરસાદનું પાણી જે છત ઉપર પડે, આ ચિત્રમાં આપણે જોયું ને કે જે છત ઉપર પડે છે, મેં આગળ વાત કરી એમ કે ઈ પાણી છે તો ઈ પાણી એમ કે બધા એનો સંગ્રહ કરે છે પાઇપ દ્વારા અને પછી એમ કે ટાંકીમાંથી કે કૂવામાંથી નીકાળી શકે છે. અને આગળ મેં વાત કરી હતી કે આ કૂવો છે ઈ કૂવામાં એમ કે ચાર પ્રકારની વાવ આવેલી છે. એક નંબરની વાવ કઈ મેં કીધી હતી? નંદા વાવ, જેમાં એક જ પ્રવેશ દ્વાર છે. જયારે બીજા નંબરની છે ભદ્રા વાવ, એમાં બે પ્રવેશ દ્વાર છે. ત્રીજા નંબરની છે જયા, તો એમાં ત્રણ પ્રવેશ દ્વાર છે. અને ચોથા નંબરની છે વિજયા, એમાં આવેલા છે ચાર પ્રવેશ દ્વાર. તો આવી રીતના વાવ છે એ ક્રમવાઇઝ જ છે. જે પહેલી વાવ છે એમાં એક પ્રવેશ દ્વાર, બીજામાં ત્રણ,
બે સોરી ત્રીજામાં ત્રણ અને ચોથામાં ચાર. તો આવી રીતના ત્રણ પ્રવેશ દ્વાર આવેલા છે. તમે ક્યારેય વાવ જોઈ છે? આ ચિત્ર જુઓ અને તમને અનુમાન કરી શકો છો કે દાદર છે એ અંદર ઘણા માળ સુધી એમ કે ઊંડે સુધી જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાને બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે તેમ તેને વાવ કહેવામાં આવે છે. હવે જો તમે ક્યારે વાવ જોઈ છે, જો અહીંયા જુઓ છો તો એ વાવ કેવી છે? પગથિયા વાળી વાવ છે, કારણ કે એમાં અંદર પગથિયા બનાવેલા છે. એક સાઈડ ચડવાના પગથિયા છે, એક સાઈડ ઉતરવાના પગથિયા છે, જેથી કોઈ સામસામે ભટકાઈ ના શકે. અને પછી એ દાદર વાળી વાવ છે, તો એમ કે આ આને વાવ કહેવામાં આવે છે કે જે કઈ દોરડા બાંધી અને પાણી ખેંચવામાં આવતું નથી, જ્યારે વ્યક્તિ નીચે સુધી પહોંચી અને પાણી ભરી શકે છે. હવે આપણે જોઈએ તો વર્ષો પહેલા લોકો છે એ તેમના પ્રાણીઓ અને માલ સામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. એ સમયના લોકોને એવું લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે, તેથી તેઓ ઘણી વાવ બંધાવે. એટલે એ જો આપણે ખબર છે કે આપણા ઘર પાસે કોઈ તરસ્યું વ્યક્તિ આવે તો આપણે એને પાણી આપીએ, કોઈ દિવસ પાણીની ના પાડીએ નહીં. અને આપણે ક્યાંય જતા હોઈએ તો ઘણી જગ્યાએ પાણીના પરબ બંધાયેલા હોય, મીન્સ કે ત્યાં પાણીના માટલા મૂકેલા હોય, કોઈ ટાંકી મૂકેલી હોય, કોઈ ઘર ઠંડા પાણી માટેનું ફિલ્ટર મૂકેલું હોય છે. તો એવી રીતના ઘણી બધી જગ્યાએ પાણીના પરબ હોય, કોઈ દિવસ પાણી ક્યાંય નથી મળતું નથી. તો આપણે ઘણી જગ્યાએ એવી પણ જગ્યાએ જઈએ છીએ કે આપણને ત્યાં વેચાતું પાણી પણ લેવું પડે છે. તો આ લોકો છે તો એમ કે એ વાવ બંધાવે છે અને ત્યાં પાણીના મોટા પરબ પણ બંધાવી શકે છે. તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? તો જો હા, તો પછી તેનું શું કારણ? તો આપણે ક્યારે પાણીનો સામનો કર્યો હોય, મીન્સ કે અછતનો? તો આપણે ક્યારેક છે તો ગવર્મેન્ટનું જે કઈ પાણી હોય, તો આપણે જે લાઈન છે એ મેઇન તૂટી હોય, આપણે ગામડામાં છે તો એક કૂવો હોય, કૂવામાંથી આખા ગામમાં બધાને પાણી આવતું હોય, તો ક્યારેક ગામની મોટર ખોટકાણી હોય, તો એવી રીતના વિદ્યુતને હિસાબે કે ટેકનિકલ ખામીને કારણે પાઇપલાઇન તૂટી હોય, એને હિસાબે કદાચ આપણે અછતનો સામનો કરવો પડ્યો હોય છે. તમારા દાદી અથવા દાદા કે કોઈ વડીલ સાથે વાત કરો, જ્યારે તે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા હતા? આપણને ખબર છે કે આપણે અત્યારે ક્યાંથી મેળવીએ છીએ, ઘરમાં ગમે તે જગ્યાએ નળ શરૂ કરો એટલે પાણી આવે, બરોબર? આપણે અત્યારે એ જગ્યાએથી મેળવીએ. પણ આપણા દાદા દાદી છે, આપણા વડીલો છે, એના સમયમાં આપણા જેવડા હતા ત્યારે ક્યાંથી પાણી મેળવતા હતા? તો આપણે જોઈએ છીએ કે હા, ઘર વપરાશનું પાણી છે એ કૂવામાંથી એમ કે ડોલ વડે ખેંચતા હતા. કોઈ પેલા હેન્ડપંપ મીન્સ કે ડંકી હતી, એનેથી એમ કે ખેંચી અને પાણીનો ઉપયોગ કરી શકતા હતા. હવે મુસાફરો માટે પાણી કેવી રીતે કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? દાખલા તરીકે પડબ, મશક અથવા કઈ બીજું? તો એમ કે છે કે કોઈ મુસાફર હોય એના માટે આપણે પાણી છે એના પરબ બંધાવીએ, પરબ હોય તો એમ ત્યાંથી લોકો પાણી પી શકે છે. પણ એ સિવાય કોઈ મોટું કરવામાં આવતું હતું? તો એમ કે મુસાફરો માટે જાહેર માર્ગ છે, કોઈ જાહેર રસ્તા છે જ્યાંથી વધારે અવર જવર લોકોની થતી હોય છે, ત્યાં એમ કે પરબ બાંધવામાં આવે છે. અને અથવા તો બોટલ પાણીની ભરી જાય છે અને પછી એમ કે પૈસા આપી અને પાણી પણ અત્યારે ખરીદે છે. આપણે ક્યાંય ગયા હોઈએ તો આજુબાજુના વિસ્તારમાં પાણીનું પરબ ના હોય અને અમુક જગ્યાએ તમે જાઓ છો તો આપણે પાણી વેચાતું લેવું પડે છે. જે તમે બોટલ સ્વરૂપે લ્યો છો પાણી, તો એ આપણે કેવું હોય? વેચાતું લીધેલું કહેવાય. પાણી સાથે જોડાયેલા રિવાજ. તો આપણને ખબર છે કે પાણી સાથે ઘણા બધા રિવાજ પણ જોડાયેલા છે. આજે લોકો છે એ જૂના તળાવો છે, ધરાવો છે, વાવ છે અને વહેડાઓ છે તેમાં પાણી મેળવે છે. પણ ઘણા બધા તહેવારો એવા છે કે જે રિવાજ સાથે છે. તો તહેવારો છે એ પાણી સાથે પણ એમ કે રિવાજ સાથે ઉજવવામાં આવે છે. કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય છે તો એ ગામના લોકો છે એ એમને એમ કે જળ વધાવવા ભેગા થાય છે. જળ વધાવવા મીન્સ કે એ તળાવ છલકાઈ જાય તો પાણી ક્યાં આવે ગામમાં, આપણને નુકસાન કરે, તો એને જળને વધાવવા જાય છે કે એટલામાં ને એટલામાં જળ રહે અને આપણને કોઈ નુકસાન રૂપે ના પહોંચે. તો એવી રીતના એ જળ વધાવવા માટે જાય છે. તો આ ચિત્ર છે એ ઉત્તરાખંડમાં રહેતી નવોઢા, નવોઢા મીન્સ કે સ્ત્રી, કોઈ નવી પરણેલી સ્ત્રી હોય એના માટેનું આ ચિત્ર છે. તો તમે જુઓ છો કે કોઈ પણ એમ કે નવા લગ્ન થાય છે, ગામની સ્ત્રી નવી પરણીને આવે છે, તો તેના માટે એ ગામ છે એ કેવું છે? નવું છે.
तो एम के जयरे वरसाद आवे छे, तळाव भराय छे, कोई नदी भराय छे, तो ई नवा गामनी जे नवी परणेली स्त्रीओ होय ए बधी एम के ई नदी छे, तळाव, सरोवर, तो एनी एम के पूजा करवा जाय छे, एमने वधावा माटे जाय छे, जे आवता पाणीने के सुखाकारी सुख शांति थी ए बधुं जतुं रहे। तो एवी रीतना एम के तळावमां आवे छे अने वधामणा ने उत्सव करी अने एनी पूजा करे छे। शहेरોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ આપણે જોઈ શકીએ છીએ કે નવોઢા છે એ ઘરમાં એમ કે પાણીના નળની પૂજા કરે છે। હવે આપણે જોઈએ છીએ તો અત્યારનું કેવો રૂલ્સ થઈ ગયો છે કે આપણે પહેલા નદી વધાવવા જતા, અત્યારે જે ઘરમાં નળ આવતો હોય તો નવી પરણેલી સ્ત્રી આવે એટલે એમ કે ત્યાં નળેથી ને એમ કે પાણીનું બેડું ભરવા માટેનું કહે છે, અથવા તો એ નળ આવતા નળને પાણીને વધાવે છે, એવી રીતે આપણને અત્યારે જોવા મળે છે। અને ગુજરાતમાં ઘણા ગામો છે તો એમાં તળાવ છલકાઈ જાય છે અને તેની ઉજવણી કરવામાં આવે છે। તો જ્યારે તળાવ છલકાઈ જાય છે તો એની ઉજવણી કરી અને આખા ગામમાં એમ કે લાડુ સ્વરૂપે મીઠાઈ વેચવામાં આવે છે। તો એ રીતના એમ કે આવતા પાણીની લોકો વધામણી કરે છે અને એક ઉત્સવ સ્વરૂપે મનાવવામાં આવે છે। હવે શું તમારા ઘરે પાણી ભરવા માટે ખાસ ઘડા છે? જુઓ, આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે અને બીજા ચિત્રમાં ચળકળાટ ધરાવતો પિત્તળનો ઘડો છે, તો એમાં પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોની કોતરણીનું એમ કે જોવા મળે છે। તો આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં અત્યારે તો આપણે સ્ટીલના વાસણ થઈ ગયા છે, પણ પેલા આપણે જે મમ્મી પપ્પા દાદા દાદી એ હતા તો એ લોકોના સમયમાં તાંબા ને પિત્તળના મોટા મોટા ઘડા હતા, એ લઈને પાણી ભરવામાં આવતું હતું। તો પેલું ચિત્ર છે એમાં તાંબાનો ઘડો છે, જયારે બીજું ચિત્ર છે એમાં પિત્તળનો ઘડો છે। તો પિત્તળનો ઘડો છે એકદમ ચળકાટ વાળો છે, એકદમ ચમકી રહ્યો છે। તો એ એમ કે છે કે હા, પાટણમાં છે તો ત્યાં સહસ્ત્ર શિવલિંગ એમ કે તળાવ આવેલું છે, સહસ્ત્ર તળાવ આવેલું છે, તો એમાં શિવ મંદિરોની સુંદર ઇમારતો છે, તો એમાં નળ નથી, પણ એમ કે એના એવી રીતના કોતરણી કરવામાં આવી છે કે એ નળની જેમ કોતરણી કરેલી છે અને એ તળાવમાંથી એ રીતના પાણી આવે છે। તો તમે એ ઘડા જ્યાં ભરાય છે એનું જોવો તો એના મુખમાંથી એમ કે પાણી વહેતું તમને દેખાય છે। તો એમ કે આ જળાશયની બાજુમાં સૂર્ય મંદિરની સુંદર ઇમારત છે એ પણ તમને આજુબાજુમાં જોઈ શકાય છે। હવે તમે એ શોધી કાઢો કે તમારી શાળા અને ઘરની નજીક કોઈ તળાવ કે વાવ છે, તેની મુલાકાત લો અને તેની વિશે એમ કે તમારે અનુમાન કરવાનું છે, તેની વિશે તમારે લખવાનું છે। તો તે કેટલું જૂનું છે? તો આપણે ઉપરના તળાવની જ વાત કરીએ, ઉપરનું તળાવ છે તો એ કેટલું જૂનું છે અને તે કોણે બંધાયું છે? તો આપણે એ તળાવ જોઈએ જે આ છે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, તો એની વાત કરીએ તો એ સૌથી જૂનું તળાવ છે, તો એ એમ કે 1000 વર્ષ જૂનું છે। કેટલા 1000 વર્ષ જૂનું છે અને તે સમયના કોઈ રાજાએ બનાવેલું છે। પછી આપણે જોઈએ કે તેની આસપાસ કેવી ઇમારતો છે, તો તેની આસપાસની ઇમારતો જોઈએ તો આસપાસમાં એમ કે જૂના મંદિરો છે, ધર્મશાળા છે, પછી જૂના કિલ્લા છે, એવી અમુક જૂની ઇમારતો જે જોવા લાયક હોય એ આપણને જોવા મળે છે, જે અત્યારે પર્યટક સ્થળ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે શું તમે તેનું પાણી ચોખ્ખું છે અને તેને નિયમિત સાફ કરવામાં આવે છે? તો ના, આ સરોવરનું પાણી બિલકુલ ચોખ્ખું નથી, કારણ કે એને વર્ષમાં એક જ વાર સાફ કરવામાં આવે છે અને આ પર્યટક સ્થળ તરીકે એનો ઉપયોગ થાય છે, તેથી ઘણા બધા આવે છે તો એમ કે પાણીમાં કોઈ કચરો નાખતા હોય કે એ રીતના કરતા હોય તો આ પાણી પીવા લાયક બિલકુલ નથી। તે જગ્યાએ કોઈ પણ તહેવાર મનાવાય છે? તો હા, તે જગ્યાએ કાર્તકી માસ અને પૂનમના દિવસે, મીન્સ કે કાર્તક મહિનાની પૂનમ મીન્સ કે દિવાળી, દેવ દિવાળી, તો દેવ દિવાળીના દિવસે ત્યાં મેળો ભરાય છે અને એ એમ કે તહેવાર સ્વરૂપે ઉજવવામાં આવે છે। આજે ત્યાં થોડું પણ પાણી છે કે તે સુકાઈ ગયું છે? તો ના, ત્યાં તળાવમાં ક્યારેય પાણી છે એ સુકાતું નથી, એ તળાવ છે તો એમાં ક્યારેય પણ પાણી સુકાતું નથી, થોડું ઘણું તો પાણી હોય જ છે ત્યાં। પશુઓને પાણી પીવા માટે હવાડા તમારા ગામમાં છે ક્યાં ક્યાં? તો આપણને ખ્યાલ છે કે પશુને પાણી પીવા માટે આપણે ગામડામાં જઈએ ને તો ગામડામાં એમ કે આખા ગામની વચ્ચે એક અવાડો હોય, તો એ અવેડો હોય તો એમાં ગામના જે પશુ પ્રાણી હોય તો એ પાણી પીતા હોય છે, કોઈ ગામના છે તો એ ત્યાં એને પાણી પાવા માટે લઈ આવે છે। તો આવી રીતના ગામની વચ્ચે એક કુવા જેવું હોય છે, પછી એ કુવામાંથી એમ કે અવેડો છે એ ભરવામાં આવે છે, ખાલી થઈ જાય છે તો આ રીતના એમ કે આપણે ત્યાં પાણી ભરેલા અવેડા જોયા હોય છે।
પછી જોઈએ તો પુનિતા જ્યાં રહે છે ત્યાં બે જૂના કુવા છે. તેના દાદી છે, તેના દાદી કહે છે કે એ કુવા છે એ 15-20 વર્ષ પહેલા આ કુવામાં પાણી હતું, પણ અત્યારે બિલકુલ પાણી સુકાઈ ગયું છે. તો શું કામે સુકાઈ ગયું છે? તો આપણે જોઈએ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી, એમ કે પાણી છે એ જમીનમાંથી ખેંચવામાં આવે છે, અને જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું હતું તે હવે ત્યાં નથી. એટલે એમ કે જ્યાં સંગ્રહ કરવામાં આવતું હતું એ હવે નથી. શું કામે? તો ત્યાં બગીચા છે, વૃક્ષ છે, એની આજુબાજુની જમીન છે એ સિમેન્ટથી આખી ઢકાઈ ગઈ છે, એટલે ખાડો બુડાઈ ગયો હોય તો ત્યાં પાણીનો સંગ્રહ થઈ શકે નહીં. તો આપણે જોઈએ કે ચલો આજની વાર્તા, તો ચાલો જોઈએ કે જુદી જુદી રીતે કેવી રીતે એમ કે પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે લોકો. તો આપણે પાના નંબર 57 જોઈએ તો એમાં પહેલું ચિત્ર છે, પાણી પુરવઠા અને બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. તો ટેન્કરથી પાણી મેળવવા અમારી લાંબી હારમાં ઉભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. તો ઘણીવાર પાણીની અછત હોય તો દિવસમાં 2 વાર એમ કે આપણે પાણી આવતું હોય છે પાણી પુરવઠામાંથી. તો એ ટેન્કર આખું આવે તો ઘણી બધી એમ કે લાઈન લાગેલી હોય છે, તો એમાં ઘણા બધા ઝઘડતા હોય છે પાણી ભરવા માટે. તો આવી રીતના એમ કે ઝઘડો જોવા મળે છે. અમે કુવામાંથી પાણી મેળવીએ છીએ અને નજીકનો કૂવો છે 1 વર્ષ પહેલા સુકાઈ ગયો. હવે અમારે બીજા કુવા સુધી પહોંચવામાં દૂર સુધી ચાલવું પડે છે. તો જ્યારે આપણે કુવામાંથી પાણી ભરતા હોઈએ તો આપણી નજીકનો કૂવો હોય એમાં પાણી સુકાઈ જાય છે, તો એમાંથી પાણી આપણને મળતું નથી. તો એથી દૂર સુધી આપણે પહોંચવું પડે છે. તો દૂરના કુવા સુધી પહોંચી જઈએ પછી પાણી ભરેલું વસ્તુ જ્યારે લઈને આપણે આવતા હોઈએ ત્યારે આપણને મુશ્કેલી પડે છે. અમને ઘરે પાણી 1/2 કલાક માટે મળે છે, તો આખો દિવસ તેનો ઉપયોગ લેવા માટે ટાંકી ભરીએ છીએ અને ક્યારેય તે ગંદુ હોય છે. તો આપણને ખબર છે કે દિવસમાં આપણે રોજ સવારે હોય તો ઘણી સોસાયટીમાં એવું હોય કે 1/2 કલાક, 1 કલાક, 2 કલાક પાણી આવે, તો આપણે તેનો સંગ્રહ કરવો પડે. અને જો એ પાણીનો સંગ્રહ ના કરીએ તો આપણે પાણી વગરના રહી શકીએ છીએ. પછી અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. તો આપણે કઈ રીતના અત્યારે પાણી મેળવીએ છીએ કે ગમે ત્યાં નળ ચાલુ કરો તો નળેથી તમને પાણી મળી રહે છે. નજીકના હેન્ડપંપ છે અને અમને જે પાણી મળે છે તે ખારું હોય છે, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. તો એના નજીકમાં હેન્ડપંપ મીન્સ કે હેન્ડપંપ તો છે, પણ એ પાણી એમાં કેવું આવે છે? ખારું આવે છે. તો એ ખારું પાણી આપણે પીવા માટે ઉપયોગમાં ના લઈ શકીએ. તો પીવા માટે એમ કે આપણે એમ કે મીઠું પાણી છે એને ખરીદવું પડે છે. અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડ્યો, હવે અમને કોઈ મુશ્કેલી નથી. તો આપણે પાણી પુરવઠા સાથે સીધો પંપ જોડ્યો મીન્સ કે અત્યારે આપણે બધે પાણી આવવા માંડ્યા છે તો ડાયરેક્ટ ઘર સુધી આવે, ઘરે નળ શરૂ કરો એટલે ડાયરેક્ટ પાણી આવી જાય. તો હવે આપણને કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી. જ્યારે પેલા આવી રીતના પાણી ના આવતું ત્યારે આપણે એમ કે કોઈ ટ્રક આવે, ટેન્કર આવે, તો એ ટેન્કરમાંથી આપણે પાણી ભરવા જવું પડતું હતું. બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે અને અમે ઈચ્છીએ ત્યારે, એટલે આપણે કોઈ બોરવેલ કર્યો હોય, કૂવો કર્યો હોય, તો એમાંથી આપણે ગમે ત્યારે એમ કે આપણે ઉપરની ટાંકી ભરવી હોય તો આપણને ખ્યાલ છે કે મોટર શરૂ કરો તો તમારી ટાંકી ભરાઈ જાય, કોઈ ભી નળ શરૂ કરો તો ત્યાં પાણી સરળતાથી મળી શકે છે. અને કેનાલમાંથી મેળવીએ છીએ, તો અમે પાણી છે તો અમુક લોકો એમ કે છે કે અમે કેનાલમાંથી મેળવીએ છીએ. તો આવી રીતે આપણે પાણી છે એ અલગ અલગ રીતે આપણે બધી જગ્યાએથી મેળવીએ છીએ. અને એમ કે બધાને જીવવાનો હક છે, તો બધાને જીવવાનો હક છે તો પાણી મેળવવા માટે એમ કે બધાને પેલું કરવું પડે છે. અને અમુક તો પીવા માટે પણ પૂરતું પાણી અમુક જગ્યાએ નથી મળતું અને લોકો પીવા માટે પાણી પણ ખરીદે છે. આપણને ખબર છે કે પાણી વગર આપણે રહી શકતા નથી, તો ક્યારેક આપણે પાણી ખરીદવું પણ પડે છે. અને પાઇપ સાથે પંપ જોડે છે આને હિસાબે એમ કે લોકોને કેટલી બધી મુશ્કેલી પડે છે. અને આવો કોઈ અનુભવ છે તો શું તમને કોઈ આવો અનુભવ છે કે તમે ક્યાંયથી પાણી મેળવવું હોય, તમારા સુધી પાણી પહોંચ્યું ના હોય એવો કંઈ? તો આપણે જોઈએ છીએ કે બધાને જીવવા માટેનો હક છે એ એમ કે પાણી છે, તો પાણી મેળવવાનો પણ આપણને હક છે. ગમે ત્યાં પાણી આવ્યું હોય તો આપણે એ સરળતાથી મેળવી શકીએ છીએ. અને જીવવા માટે પાણી છે એ પૂરતું હોવું જોઈએ. અને પાણી પૂરતું મળી ના શકે
तो आपने एम के कोई पण एम के पूरतू पाणी न मळतू होय तो पाणी ने आपणे खरीदीने पण पाणी मेळवू पड़े छे, पाणी वगर आपणे रही सकता नथी। तो हवे नीचे छे जे लाइट बिल नुं ई हुं तमने आन पछीना वीडियो में समझावीश।